આ ભોંય આંબલી છે, આની ઓળખ એ રીતે કરવાની છે કે આ પાનની નીચે, દરેક પાનની નીચે તમે જુઓ આવા લીલા દાણા છે, ઝીણા ઝીણા રાઈ જેવા. આ એની ઓળખ છે. આ ભોંય આંબલી નામની વનસ્પતિ એની મેળે જ ઉગી જાય છે. ચોમાસામાં મૂળ સાથે લઈ લેવાની, એકદમ મૂળને ચોખ્ખા કરી. અને પછી હું તમને બતાવું આનું સિરપ કેવી રીતે બનાવવાનું છે. આનો ઉપયોગ બહુ જ અક્સિર છે, આ લીવર માટે, લીવર ટોનિયમ કરવા માટે આ બહુ જ અગત્યની વનસ્પતિ છે. જે બાળકોને ભૂખ ના લાગતી હોય, કમળો થયો હોય, ડાયરિયા, જ્યારે ફૂડ પોઈઝનિંગના ઝાડા થઈ જાય છે બાળકોને કે મોટાઓને કોઈને પણ, તો આ માત્ર ચોમાસા દરમિયાન જ મળતી વનસ્પતિ છે. એટલે આપણે એને બારે મહિના રાખી મૂકવા માટે આપણે એનું સિરપ બનાવીશું. તો આને બાફવા માટે મૂકી દઈશું. પાણીમાં ડૂબે એટલું જ પાણી લેવાનું, બહુ વધારે પડતું નથી પાણી લેવાનું. ગ્રામ હોય જેટલી ભોંય આંબલી હોય એના કરતા 3 ગણી ખાંડ લેવાની. એટલે આપણે 120 ગ્રામ ભોંય આંબલી છે, 360 ગ્રામ ખાંડ લઈશું. હમણાં હું બતાવું, આ જેવી ઉકળી જાય એટલે તમને બતાવીશ કે કેવી રીતે એ પાકી ગઈ કહેવાય. એ બફાઈ જાય એટલે પછી એને આપણે કાઢી લઈશું. એમાં પછી જોખેલી ખાંડ પાણીમાં નાખી અને ઉકાળવાનું જ રહેશે સિરપને. એ આપણે હવે જોઈએ. અને આવી રીતે બરાબર ડૂબાડી દેવાની અને ભોંય આંબલીને આપણે બાફી લેવાની છે. જુઓ, જે લીલી છમ જેવી હતી એ ભોંય આંબલી ઘણી ખરી પાકી ગઈ છે. થોડીક વાર છે એને ઉકળી જાય એટલે પછી આપણે સિરપ આગળ બનાવીએ. જુઓ, આ સરસ રીતે બફાઈ ગઈ છે ભોંય આંબલી. હવે આ જે ભોંય આંબલીનો પેલો કૂચો છે ને, એને ફેંકી નથી દેવાનો. આને ખાંડી ખાંડીને આમાંથી રસ કાઢી લેવાનો છે. એટલે આ થોડીક ઠંડી પડે એટલે આપણે આને ખાણી દસ્તાથી ખાંડી લઈએ. આના મૂળિયા ખાસ ખાંડવાના, કારણ કે મૂળમાં બહુ જ કસ હોય છે અને ભોંય આંબલી હંમેશા મૂળ સાથે જ ઉખાડવાની એટલે એની બરાબર અસર આવે. ખાંડ જોખાઈને આ ભોંય આંબલી સિરપની 350 ગ્રામ ખાંડામાં નાખી દઈએ. એ ઓગળવાની શરૂ થાય એ દરમિયાન આપણે ભોંય આંબલીને ખાંડીને એનો રસ કાઢી લઈએ. અને આખું આવી રીતે નીચોવી લેવાનું એટલે બધો જ કસ આવી જાય. આ વનસ્પતિ તદ્દન મફતમાં મળે છે. દરેક જગ્યાએ વરસાદ પડે અને ઘાસની સાથે ઉગી જાય છે. અને આ એટલી બધી અસરકારક છે, ગમે તેવા ફૂડ પોઈઝનના ઝાડા હોય, તમે આને આપણા જેવા મોટા એડલ્ટ લોકોને થયા હોય ઝાડા, તો એક એક ચમચી દિવસમાં 3 વાર આપી શકો. અને આ સિરપ એટલા માટે બનાવીને ઘરમાં રાખવાનું, ગમે ત્યારે કોઈને પણ ઝાડા થાય, નાના બાળકોને મોટાઓને, તો એક એક ચમચી સિરપની સાથે 1/2 ચમચી વાટેલું જીરું તમે આપી દો દિવસમાં 3 વાર, ભલભલા ઝાડા કંટ્રોલ કરી લે છે. આની પણ ચાસણી આપણે હમણાં જોઈશું. આની ચાસણી ખાસ અગત્યની છે, કારણ કે આ આપણે કોઈ પણ પ્રિઝર્વેટિવ વિના આરામથી ફ્રીઝમાં 6-8-10 મહિના સુધી રાખી શકીએ છીએ અને કાંઈ ન થતું.